સુરતમાં ઓમિક્રોનના બે કેસ થતા પાલિકા સતર્ક બની છે। કાપડ અને હીરા બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે જ વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે। ગુરુવારે કોરોનાના વધુ 17 કેસ સિટીમાં નોંધાયા છે, જ્યારે જિલ્લામાં એક કેસ નોંધાયો છે। સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાઈ છે। વેક્સિન ન લેનારને સરકારી ઇમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી। આજે કુલ 158 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ગુરુવારે શહેરમાં 17 અને જિલ્લામાં એક કેસ સાથે વધુ 18 કેસ નોંધાયા છે। શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,44,227 થઈ ગઈ છે। એક પણ કોરોનાના દર્દીનું મોત નિપજ્યું ન હતું। અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 2,118 થયો છે, જ્યારે ગુરુવારે શહેરમાંથી 8 કોરોનાના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે।